કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને બધા વેરી ગુડ તો વિદ્યાર્થી મિત્રો આપણે કયો પાઠ ચાલે છે પાઠ પાંચ અનિતા અને મધમાખીઓ તો એમાં આપણે કાલે મધમાખી ઉછેર વિશે ભણ્યા હતા અને એમાં આપણે વિડીયો પણ જોયો હતો અને મધમાખીનો ઉછેર કેવી રીતે થાય છે અને કેવી જગ્યાએ કરી શકાય તે પણ આપણે જોયું હતું હવે આપણે એ જ પાઠમાં આગળ ભણીશું જો કે હું દરરોજ સાયકલ લઈ કોલેજ જાઉં છું મારી કોલેજ પાંચ કિલોમીટર દૂર શહેરમાં છે કોણ કહે છે આ અનિતા કહે છે કે હું દરરોજ સાયકલ લઈને કોલેજ જાઉં છું અને મારી કોલેજ મારા ગામથી પાંચ કિલોમીટર દૂર છે હવે તમે પણ અનિતા વિશે ઘણું જાણો છો આપણે અનિતા વિશે ઘણું જાણી ગયા બરાબર કે નાનપણથી કામ કરતી આવી છે બકરીઓ ચરાવતી હતી મમ્મી પપ્પા એના માનતા નહોતા ભણાવવા માટે પછી ગામના શિક્ષકે સમજાવવાથી એને ભણાવી આગળ વધી પછી મધમાખીઓનો ઉછેર કર્યો એણે જોડે જોડે એણે ટ્યુશન ચાલુ કર્યા તો આપણે અનિતા વિશે ઘણું બધું અત્યાર સુધી જાણી ગયા એના પછી જો અનિતાને નજીકના ગામમાં બધા ઓળખવા લાગ્યા છે તે દરેક ગામની સભામાં જાય છે અને દરેકને ભણતરના મહત્ત્વની વાત કરે છે ઘણી વખત લોકો તેની મજાક કરે છે પરંતુ અનિતાને ખબર છે કે તેણે શું કરવાનું છે અનિતાને નજીકના ગામમાં બધા ઓળખવા લાગ્યા છે કેમ કે તેણે મધમાખી ઉછેરનું કામ શરૂ કર્યું છે અને એ મધ વેચે છે માટે આજુબાજુના વિસ્તારમાં આજુબાજુના ગામમાંથી તેને ઘણા ઓળખવા લાગ્યા છે અને દરેક ગામની સભામાં પણ એ જાય છે અને ભણતરના મહત્ત્વની વાત કરે છે ભણતરના મહત્ત્વની જ્યારે બધાની વાત કરે છે ત્યારે ઘણા લોકો તેની મજાક કરે છે કારણ કે એ સમયમાં વધારે છોકરીઓને ભણાવતું ન હતું માટે બધાને નવું નવું લાગે કે આ શું આવી રીતના વાત કરવાની ભણતરની એટલે બધા હશે એની ઉપર પરંતુ અનિતાને ખબર છે કે એને શું કરવાનું છે અનિતા મધની મોટી વેપારી બનવા માગે છે જેથી તે લોકોને મધની પૂરતી કિંમત અપાવી શકે મધની જે પૂરતી કિંમત છે તે તે લોકો સુધી પહોંચાડી શકે લોકોને અપાવી શકે માટે તે મોટી મધની વેપારી બનવા માગે છે એના પછી પ્રશ્ન છે કે અનિતા અને ગામના બીજા લોકોને એક કિલોગ્રામ મધના પાંત્રીસ રૂપિયા મળે છે તમારા શહેરમાં એક કિલોગ્રામ મધનો શું ભાવ છે અનિતા અને એના ગામના જે લોકો છે એમને એક કિલો મધના કેટલા મળે છે પાંત્રીસ રૂપિયા મળે છે તો તમારા શહેરમાં એક કિલોગ્રામ મધનો શું ભાવ ચાલે છે તો ત્રણસોથી ચારસોની અંદર એક કિલોગ્રામ મધનો ભાવ ચાલે છે પરંતુ અલગ અલગ શહેર પ્રમાણે અલગ અલગ કંપની પ્રમાણે મધના ભાવ અલગ હોય છે એના પછીનો પ્રશ્ન છે કે તમારા ઘરમાં મધનો ઉપયોગ થાય છે શાના માટે થાય છે તો આપણે કોઈના કોઈ કામમાં મધનો ઉપયોગ કરીએ જ છીએ તો શાના માટે કરીએ છીએ જ્યારે આપણને ઉધરસ થઈ ગઈ હોય ત્યારે આપણે હળદર અને મધ બંને મિક્સ કરીને એને ચાટીએ છીએ જેનાથી આપણને ઉધરસમાં ફેર પડે છે પછી આપણે પૂજામાં જઈએ અથવા ઘરમાં પૂજા કરાવીએ તો ત્યારે પંચામૃતમાં પણ મધનો ઉપયોગ થાય છે પછી બીજો શેમાં થાય છે તો સૌંદર્ય પ્રસાધન તરીકે પછી ગરમ પાણીમાં આપણે મધ અને લીંબુ નાખીને પીએ તો પછી એનાથી શું થાય આપણી ચરબી ઓછી થાય તો આ રીતે મધના અલગ અલગ ઉપયોગો છે અને દરેક જણ આમાંથી એક ઉપયોગ તો કરતા જ હશો મધનો ઘરે બરાબર ને તો હવે આપણે આજે આ પાઠમાં આટલે સુધી ભણીશું અને આ જ પાઠમાં આગળ આવતીકાલે ભણીશું અને આજનું તમારું હોમવર્ક છે આજનું તમારું હોમવર્ક છે જો લખ્યું છે ઉપર ગૃહકાર્ય એમાં લખ્યું છે આજે જે બે આપણે પ્રશ્ન ભણ્યા હાલ કે અનિતા અને ગામના બીજા લોકોને એક કિલોગ્રામ મધના પાંત્રીસ રૂપિયા મળે છે તમારા શહેરમાં એક કિલો મધનો શું ભાવ છે તો આપણે જે મધનો ભાવ ચાલતો હોય લખવાનો મેં તમને કહ્યું અલગ અલગ હોઈ શકે શહેર પ્રમાણે અને કંપની પ્રમાણે તમારા ઘરમાં મધનો ઉપયોગ થાય છે શાના માટે થાય છે તો આપણે જે મધનો ઉપયોગ બને આ કે સૌંદર્ય પ્રસાધન તરીકે પછી હળદરને મધ નાખી ચાટવાથી આપણને ખાંસી મટે છે પછી પંચામૃત તરીકે પૂજામાં પછી લીંબુ અને મધ ભેળવીને પીવાથી આપણી ચરબી ઓછી થાય છે તો એના સિવાય પણ મધના જે ઉપયોગો હોય કે જે તમે ઘરે પ્રયોગ કરતા હોવ તો એ તમે આમાં લખી શકો છો આ બે તમારું હોમવર્ક છે આ બે પ્રશ્નો તમારે તમારા ચોપડાની અંદર લખવાના છે અને જવાબ લખવાનો છે પ્રશ્ન જવાબ પ્રશ્ન જવાબ એ રીતે બરાબર તો હવે આજ વી પાઠમાં આપણે આવતીકાલે ફરીથી ભણીશું ત્યાં સુધી આવજો